માણાવદર તાલુકાનું સરાડિયા ગામ છે, હું સરપંચ છું. આ ગામ લોકો હે કાલ પાંચ વાગ્યાનું પાણી વધી ગયું, રસ્તો બંધ થયો. જૂનાગઢ પોરબંદર સ્ટેટ હાઈવે હે, રસ્તો બંધ થયો. પછી અમુક લોકો વાડીમાં મેસેજ એટલાના થતા હતા એટલાને કર્યા હતા, અમુક લોકો ફસાઈ ગયા. આ ભાઈ છે બાર ગામના હતા, એ જતા હતા અને દૂધીના પુલ ઉપર ફસાઈ ગયા. પછી પાણી અતિશય વધવાથી અમારા ગામની અંદર બધાના ઘરમાં ગરી ગયું હતું પાણી. અને એ લોકો ત્યાં બેઠા હતા પુલની પારી હોયની ઉપર બેઠા હતા, પણ પુલની પારી ઉપર પાણી આવ્યું. પછી એની બાઇક તણાઈ ગઈ અને એ લોકો બાવળાને પકડીને આખી રાત બેઠા હતા. પછી નીકળાય એવું પરિસ્થિતિ નહોતી. મામલતદાર સાહેબને કોન્ટેક કરવાથી ટીમે મોકલી હતી, પણ ટીમ ત્યાં પહોંચી શકે એમ હતી નહીં. સવારે ગામ લોકો અને જે લોકલ ખેડૂત, અહીંના લોકલ ખેડૂત હોય ને રસ્તાના અનુભવ, એ બધા અમે ગયા આ ભાઈને લઈ આવ્યા. ઉકેલ નથી આવતો તો ભગવાન જાણે. અમે ઘણી વખત રજૂઆત કરી, એક બે વખત સર્વે કરી ગયા કે પુલ એક પુલ નીચું છે. અને ઉકેલનું તેવું છે કે કેમ કે અહીંથી તો છે 100 કિલોમીટર સુધી રસ્તો ઊંચો લેતો જ થાય એમ છે. એ ઘડીકમાં થવું શક્ય નથી, પણ તંત્ર ઉપરથી ધીમે ધીમે પાણી છોડે તો આનો કોઈક પણ રસ્તો નીકળે. બાકી આ 10-15 ગામ કોઈ સંકટ વિહોણા થઈ ગયા, કોઈ ક્યાંય આવી જઈ શકે એવું પરિસ્થિતિ. નદી ઊંડી ઉતારવામાં આવે તો થોડોક ફાયદો થાય, જાજો નહીં પણ થોડોક ફાયદો થાય. અને અમારે આ બસ સ્ટેન્ડમાં આ બધું બાજુનો એરિયો છે, બસ સ્ટેન્ડમાં ઘણી દુકાનો પડી ગઈ, ઘણી દિવાલો પડી ગઈ, એક બે ફોરવ્હીલ તણાઈ ગયા અહીંથી. આજે બહુ ભયંકર પરિસ્થિતિ છે પ્લોટમાં અને નિશાળ વિસ્તારમાં, ઘણું પાણી આવ્યું, કોઈ તકલીફ અત્યારે પાણી ઉતરી ગયું છે. અવર જવર બંધ છે, આખી રાત હતા બાવળામાં ત્યાં, મેં આખી રાત પકડ્યો. પછી 6 વાગ્યા ને 6 વાગે કોશિશ કરી, ત્યાં નીકળી ન ગઈ. નીકળી ગયો પછી આ પુલમાં કહેતો મળભાઈ, મારા ભાઈને કીધું તારથી નીકળે છે કે નહીં નીકળે છે, કે તારથી નીકળે મેં નહીં નીકળે. 10 બાવળા ફેરવ્યા, 10 બાવળામાં પાછું નીકળી ન હોય. પછી 10-11 વાગ્યા ને તો પછી નીકળી શકાય. આખી રાત્રે 2 બાવળા ખાઈ ગયા પછી.